नमस्कार दर्शकों, मोबी न्यूज साथे હું હતી પંડિત જોયાદના મહત્વના સમાચાર. હળવદના ઢવાણા ગામે ત્રણની સમયે પિતા પુત્ર પર હુમલો. મોરબીના શાપર ગામે પરણીતાએ ઝેરી દવા પી લેતા મોત. મોરબીના ભળિયાદ રોડ ઉપર મહિલાએ ગળે ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું. મોરબી પોલીસ દ્વારા જનસંપર્ક સભા યોજાશે. વ્યાજ કોરોના ત્રાસથી પીડાતા અહીં રજૂઆત કરે. મોરબીના કેસરબાગમાં બંધ સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા વ્યવસ્થા મામલે કલેક્ટરને રજૂઆત. માળિયાના સરોવરમાં 7 મકાનમાંથી ચોરી કરતી ગેંગના 2 ઈસમો ઝડપાયા. મોરબીના ઘુટુ ગામ નજીકથી દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ. મોરબી જિલ્લામાં ઘાયલ પક્ષીઓ માટે 1962 ની ટીમ કરુણા અભિયાન માટે સતત ખડે પગે રહેશે. મોરબી જિલ્લામાં ઘાયલ પક્ષીઓ માટે 1962 ની ટીમ કરુણા અભિયાન સતત ખડે પગે રહેશે. આ વર્ષે મોરબી ખાતે 1962 ની ટીમ દ્વારા દર વર્ષની જેમ પક્ષીઓના બચાવ માટે સતત ખડે પગે રહેશે, જેમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મોરબી શહેર ખાતે નગર દરવાજે એક કેમ્પ રાખેલું છે, જ્યાં ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરાવી શકશે. અને સાથોસાથ તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો 1962 ટોલ ફ્રી ડાયલ તરત જાણ કરી શકાશે, જેમાં 3 વેટરનરી ડોક્ટર સાથે 1962ની ટીમ સતત કાર્યરત રહેશે. 1962નું આ કાર્ય પશુપાલન ખાતું, મોરબી તેમજ વન વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ચાલવાની છે. મોરબીના ભણિયાદ રોડ પર મહિલાએ ગળે ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું. મોરબીના ભણિયાદ રોડ હરિઓમ સોસાયટીમાં રહેતી વનિતાબેન જીતેન્દ્રભાઈ વિરાણીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાધો હતો, જેને પગલે પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મોરબી સિટી બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જો કે ગામમાં દારૂના હાટલાનું ધંધા હોય અને પોલીસને તેની જાણ પણ ના હોય તે કેવું કહેવાય તેવી અનેક ચર્ચા ગ્રામજનોના મુખે જોવા મળી રહી છે. પોલીસ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહેતા ગ્રામજનોએ જાતે રેડ કરી દારૂ સાથે એક ઈસમ. હળવદના ઢવાણા ગામે 3 ઈસમોનો પિતા પુત્ર પર હુમલો. હળવદના ઢવાણા ગામે રહેતા કાલિકા કુમાર ઝાલાએ તેમના જ ગામના આરોપી ભૂપત ડાયાભાઈ રાઠોડ, રણજીત ભૂપતભાઈ રાઠોડ અને મહિપત ભૂપતભાઈ રાઠોડ તેમના વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે તેમના પુત્ર દિવ્યરાજસિંહ સાથે તેમના ઘર સામે જાહેર રસ્તા પર ઊભા હતા, ત્યારે આરોપી ભૂપત ડાયાભાઈ રાઠોડ લોખંડના પાઇપ સાથે તથા તેમના દીકરા રણજીત રાઠોડ અને મહિપત રાઠોડ હાથમાં લાકડી લઈને મોટરસાઇકલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી, તેમ કહી ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈ કાલિકા કુમાર અને તેના પુત્ર દિવ્યરાજસિંહને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. મોરબીના કેસરબાગમાં બંધ સ્ટ્રીટ લાઇટ સીસીટીવી વ્યવસ્થા મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ. મોરબી શહેરના સામાકાંઠે આવેલ કેસરબાગમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ તેમજ કેસરબાગમાં સીસીટીવી વ્યવસ્થા કરવાની માંગ સાથે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે કેસરબાગમાં સ્ટ્રીટ લાઇટ સુવિધા નથી, જેથી રાત્રિના અંધકાર છવાઈ જાય છે. મોરબીમાં પરિવાર સાથે ફરવાલાયક ઓછા સ્થળ આવેલા છે અને કેસરબાગમાં લાઇટ ન હોવાથી રાત્રિના પરિવાર સાથે જઈ શકાતું નથી. કેસરબાગ અવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. અંધકારને પગલે અસામાજિક પ્રવૃત્તિઓ છેડતીના બનાવો બને છે, જેથી સીસીટીવીની વ્યવસ્થા કરવી પણ જરૂરી બની છે, જેથી મહિલાઓ સલામતી અનુભવી શકે. તેમજ કેસરબાગમાં રાત્રિ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ અથવા હોમગાર્ડની સુરક્ષા આપવામાં આવે, જેથી પરિવાર નિર્ભય બનીને કેસરબાગમાં ફરવા આવી શકે. આમ વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. માળિયાના સરવડમાં 7 મકાનમાંથી ચોરી કરતી ગેંગના 2 ઈસમ ઝડપાયા. માળિયા તાલુકાના સરવડ ગામમાં એક જ રાત્રિના 7 મકાનના તાળા તૂટ્યા હતા અને 7 મકાનમાંથી રોકડ સહિત કુલ 1.65 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોઈ, જે ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકીના 2 ઈસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ સહિત 1.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે. મોરબી પોલીસ દ્વારા જનસંપર્ક સભા યોજાશે. વ્યાજ કોરોના ત્રાસથી પીડાતા અહીં રજૂઆત કરે. મોરબી જિલ્લો વ્યાજ કવાનના નાગપાશમાં જકડાઈ ગયો છે.
છેલ્લા એક સપ્તાહમાં 8થી વધુ નાગરિકોએ વ્યાજ કોરોના ત્રાસથી પીડાતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ દૂષણને ડામવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા 12 જાન્યુઆરીના રોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડમાં 12 વાગ્યે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાજ કોરોના ત્રાસથી પીડાતા નાગરિકો પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે. મોરબીના સાપરગામ નજીક પરિણીતાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું. મોરબીના સાપરગામની સીમમાં આવેલ ગ્રીન ટોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી પૂજાબેન રવિભાઈ મંડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી, જેને પગલે પરિવારજનો દ્વારા તેને નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકના લગ્ન 8 મહિના પૂર્વે જ થયા હતા. હાલ આ મામલે તાલુકા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજના સમાચારનો સ્પોન્સર હતા મારુતિ લોન કન્સલ્ટ. આજના સમાચાર અહીં પૂરા થઈ, આવતીકાલે નવા સમાચારો સાથે મળીશું. આભાર.